નમસ્કાર મિત્રો, હું છું જગદીશ યાદવ, જૂનાગઢથી. Live24 ન્યૂઝના ફેસબુક પ્લેટફોર્મ પર આજના દિવસે તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના વિશેષ સમાચાર. કેશોદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા તેમનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું અને આજના દિવસે કેશોદ નગરપાલિકા તેમજ શહેરીજનો દ્વારા મહિલા કોલેજ ખાતે તેમનું સ્વાગત કાર્યક્રમ તેમજ તેમના દ્વારા અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું. કેશોદ તાલુકાના બીજા જ એવા સમાચાર છે. કેશોદ તાલુકાના કાલવાણી ગામના સરપંચનું પદ છોડાવવામાં કેશોદ તાલુકાના 88 મત વિસ્તારના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમનો હાથ હોવાના આક્ષેપ કરતા સરપંચ શ્રી તેમજ જૂનાગઢ જિલ્લાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભાવ સાથેના આજના દિવસેના સમાચાર સાથે વધુ વિગતો સાથે જોઈએ તો કેશોદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા આજના દિવસે ગતરોજ જે ટાંકાવાળા ગ્રાઉન્ડની અંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ આજના દિવસે કેશોદ મહિલા કોલેજ ખાતે તેમનું સ્વાગત કાર્યક્રમ સાથે ત્યાં નગરપાલિકાના તમામ કામગીરીનો વિશેષ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમજ અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે, જે મહિલા કોલેજ ગ્રાઉન્ડ ખાતે આજના દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના બીજા સમાચારની વાત કરીએ તો કેશોદ તાલુકાના કાલવાણી ગામના સરપંચ છે, જે સરપંચને કેશોદ ધારાસભ્ય દેવ માલમ દ્વારા બરતરફ કરવાના વાતને આજે આક્ષેપ કરવામાં આવેલો છે કે કેશોદ તાલુકા ધારાસભ્ય મત વિસ્તારના 88 મત વિસ્તારના દેવાભાઈ માલમ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેમને જો કદાચ એક મહિનાની અંદર ફરી પાછા લેવામાં નહીં આવે તો તેમની આત્મવિલોપનની ધમકી પણ આપવામાં આવી છે, જે આજના દિવસે તેમના દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા અને એવું પણ કહેવામાં આવ્યું કે અમારા સમાજના પ્રમુખને પણ બદલી કરાવવામાં તેમનો હાથ છે અને તે સાબિત થાય છે. જેમના ઓડિયો દ્વારા 2 દિવસ પહેલાં એમનો ઓડિયો વાયરલ થયો હતો તેમાં દેવાભાઈ માલમ દ્વારા જ ખુદ કહેવામાં આવેલું છે કે જેને સસ્પેન્ડ કરવામાં અને પ્રમુખની બદલી કરવામાં દેવાભાઈ માલમનો હાથ છે. તો આજના દિવસે આક્ષેપ કરવામાં આવેલો છે સરપંચ દ્વારા કાલવાણીના અને તેમને જો કદાચ ફરીથી લેવામાં નહીં આવે તો એક મહિનાની અંદર તેમના દ્વારા આત્મવિલોપન કરી અને તેમના તમામ વ્યક્તિઓના નામ સાથે સુસાઇડ નોટ લખી અને આત્મવિલોપન કરવામાં આવશે તેવી તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે. અને જોઈએ આજના સમાચાર બાદ ફરી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જૂનાગઢના ભાવ. આજના દિવસે લોકવન ઘઉં જે 460 થી 556 સુધી રહ્યા, ઘઉં ટુકડા 480 થી 587 સુધી, બાજરો 462 થી લઈ અને 462 સુધી જ રહ્યો, ચણા 900 થી 1078 સુધી, અડદ 1600 થી 1850 સુધી, કપાસ 1200 થી લઈ અને 1385 સુધી, તુવેર 1700 થી લઈ અને 2158 સુધી, મગફળી ઝીણી 1000 થી 1362 સુધી, મગફળી જાડી 1050 થી 1442 સુધી, સિંગફાડા 1100 થી 1456 સુધી, એરંડા 1000થી લઈ અને 1010 સુધી, તલ 2700થી લઈ અને 3138 સુધી, ધાણા 1100થી લઈ અને 1492 સુધી, મગ 1400થી લઈ અને 1784 સુધી, સિંગફાડા જાડી
1200થી લઈ અને 1560 સુધી, સોયાબીન 750થી લઈ અને 941 સુધી, મેથી 1125થી લઈ અને 1125 સુધી જ રહી. આ આજના દિવસના જૂનાગઢ માર્કેટ યાર્ડના સમાચાર હતા અને વધુ વિગતો સાથે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. આવા જ વિશેષ સમાચારો સાથે આપને રોજે રોજ 4:30 કલાકે મળતા રહીશું અને સમાચારો જોવા માટે, વિશેષ સમાચારો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.